કે વર્ષોથી એક જ વાક્ય બોલાતું આવ્યું છે વર્ષોથી. અને અક્કલકોટ સ્વામી મહારાજે કીધું દત્ત પરંપરામાંથી કે ગાભરું નકો મેં પાઠીશિયા હે, ગાભરું નકો પાઠીશિયા. પણ આજે સવારે ઉઠ્યો ને ત્યારે મને એવું લાગ્યું કે વાક્ય તો જેનું ત્યાં છે, ગાભરું નકો મેં પાઠીશિયા, એ દત્ત પરંપરાનું વાક્ય છે. પણ આપણી ગોરખ પરંપરામાં વાક્ય થોડું બદલાવવું જોઈએ, કારણ કે આજે તો પરિવર્તનનો દિવસ છે અને વાક્ય બદલાવવું જોઈએ. કે ગાભરું નકો મેં પાઠીશિયા હે છે જ, પણ ગોરખ પરંપરા કે ગાભરું નકો મેં તુજા ફૂડે પણ આ આપણી સામે પણ. ગુરુ પાછળ હોય તો એટલું યાદ રાખજો, જ્યારે તકલીફ પડે ત્યારે સૌથી પહેલો હાથ પકડનાર પણ એ જ હોય. માટે એક વાક્ય એ પુરાતન છે અને બીજું વાક્ય આધુનિક છે કે ગાભરું નકો મીઠું જા ફૂડે પણ આવે. હવે આપણે જ વિચાર કરવાનો કે આગળ અને પાછળ જ્યાં આપણને ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થતું હોય તો પછી એકાદ વર્ષ સારું નહીં, હું તો એમ માનું છું કે આખી જિંદગી આપણી સારી જાય છે. અને પછી જો આપણી જિંદગી સારી ન જાય તો સમજવાનું કે ખોટ આપણામાં ગુરુમાં નથી, પણ ખોટ આપણા પોતાનામાં છે. અત્યાર સુધી વાક્ય અધૂરું હતું, આજે હું વાક્ય પૂરું કર્યું છે, કારણ કે આજે પરિવર્તનનો દિવસ, જૂની જૂની પરંપરાઓને પરિવર્તન કરવાનો દિવસ, જૂની જૂની ભૂલોને છોડી દેવાનો દિવસ, અહંકારનો ત્યાગ કરવાનો દિવસ અને સમર્પણ કરવાનો દિવસ, આ પરિવર્તનનો દિવસ. અને પરિવર્તનનો દિવસ છે એટલે માટે વાક્ય એક છે પારંપરિક અને બીજું છે આધુનિક. અને જ્યાં આધુનિક વાક્ય પરિવર્તન કરે ત્યાં મારું તો એવું માનવું છે કે આપણે જોર શોરથી ગુરુના કાર્યને ઉપાડતા ઉપાડતા આપણે આગળ વધતા રહેવું જોઈએ. અને પરિવર્તન તો એક છે જ કે આજે હું જ્યાં દર્શન માટે બેઠો તો સાલ મુબારકની જોડે જોડે બધા ઘણા આશીર્વાદ આપી ગયા મને. અને પરિવર્તન એક એવું થઈ ગયું કે મારા વાળ વાંકુડિયા હતા તે હિદા થઈ ગયા. એ વાંકા ચૂકા હતા, એ જન્મજાત હતા, પણ ભાઈ મને એ થયું કે હવે બહુ વાંકા રહેવામાં ફાયદો નથી, હવે થોડા હિદા થઈએ આપણે. એ પણ એ આજે સીધા થાય ને એટલે થોડા સમય પૂરતા, બે ત્રણ મહિના પછી હતા તા નતા જ આવવાના છે પાછા. પણ સાલનું બાળકની સાથે સાથે એટલા બધા આશીર્વાદ મળી ગયા. કોઈ એમ કે દાદા તમને એમ કે આ તમે બહુ સ્ટાઇલિશ બની ગયા એમ કે, હવે મારે બનવું પડે એવું છે, તમે જેવું કરો તેવું મારે કરવું પડે. ઘણા એમાં મચ્છેન્દ્રનાથ દેખાઈ ગયા અને ઘણાને ગોરખનાથ દેખાઈ ગયા. અને એ તો ઠીક છે, એ તો તમારી જેવી ભાવના તેવું દર્શન થાય. પણ મને એક વસ્તુની ફિકર હતી કે વાળ ધીમે ધીમે, માણસ પાસે પૈસા આવે ને તો વાળ ઓછા થઈ જાય એવું કે જેના માથા પરના વાળ ઓછા થવા માંડે તેના હાથમાં પૈસા બહુ આવે. એટલે આમાં જેટલા બેઠેલા છે ને જેના વાળ ઓછા થયા છે, નગીનભાઈ તમારા પતી જ ગયું છે બધું, કારણ કે પૈસા બહુ આવે. એટલે મને એવી ફિકર હતી કે આ મંદિર માટે પૈસા આવે, ઉપરના વાળ બહુ જવા માંડ્યા છે, થોડા ગ્રોથ કરીને ઈધા કરી દઈએ. પણ હું એક વસ્તુ જોયું છે કે જ્યાં ભગવાન ઉપરથી ખેરાત કરવા માટે બેઠો હોય ત્યાં કોઈ દિવસ ખાવાનું નથી ઘટતું, કોઈ દિવસ પૈસા નથી ઘટતા, તો લખી રાખો કે એમાં વાળ પણ નથી ઘટતા એમ. અને ખરો આશીર્વાદ ક્યાં મળ્યો કે મગદલ્લાની તારાબેન, એને હું મારી માં જ ગણું, હમણાં ખબર નહીં જતી રહી કે છે તો કાં છે ખબર નહીં, હું એને માં જ ગણું. અને એનું કામ એવું છે કે જ્યારે મારી બાબત આવે ત્યારે બધાની સામે લડવા ઉભી થઈ. દર્શન કરતા હતા તેમાં એને એક આશીર્વાદ આપ્યો, મારા માથે હાથ ફેરવી ગયા એમ કર્યું. મેં કેમ માથે હાથ પડે, વાળ બહુ હારા છે એમ કઈ હિધા કરી. એટલે મેં ત્યારે સમજી ગયો કે હવે બરકત ચાલુ થઈ ગઈ વાળની અંદર. જે ઓછા થવાનો ભય હતો તો હવે એવું લાગે કે હવે આ ઓછા થવાના, કારણ કે માના આશીર્વાદ મળી ગયો. ગુરુ તો કોઈને કોઈ રૂપમાં આવીને આશીર્વાદ આપે, અને એને કેરનો હાથ લગાવવો હોય ત્યાંથી જોયા કરતી હતી ને આવીને લગાવી દીધો, પણ એ બાને બાને આશીર્વાદ મળી. એટલે ભંડારા ભરેલા છે ભોજનના,
અન્નના કૃપાના. અને હું તો માનું છું કે જ્યાં મારા ભંડારા ભરેલા હોય ત્યાં લખી રાખો કે એમાંથી તમારા ભંડારા પણ ભરેલા રહે. આજનો અવસર છે નવા વર્ષનો, અને નવા વર્ષના અવસરમાં હંમેશા આપણે તક સાધવાની હોય. અને તક કઈ રીતે સધાય કે જો આપણે સમયને સાધીએ તો. પહેલા સમયને આપણે સાચવવો પડે, પછી આગળ જતા જતા સમય આપણને સાચવી લે છે. તમે શરૂઆતમાં નોકરી ધંધે ગમે ત્યાં જાઓ તો ટ્રેનના ટાઈમને તમારે સાચવવો પડે. ટ્રેનનો ટાઈમ ચૂકી જાઓ તો નહીં ચાલે, સવારના વહેલું ઉઠવું પડે, રાતના વહેલું સૂવું પડે, પણ દોડીને પણ ટ્રેન પકડવી પડે કારણ કે ટ્રેન ટાઈમ પર આવે છે. ટ્રેનને સાચવવી પડે, સમયને સાચવવો. પણ જેમ જેમ આપણને આદત પડી જાય પછી સમયને સાચવવો નથી પડતો, સમય આપણને સાચવી દે. એટલે પછી ઉઠવાની જરૂર નથી પડતી, આપણે સમયસર જાતે ઉઠતા થઈએ. દોડવાની જરૂર નથી પડતી, આપણે ઝડપ એવી થઈ જાય કે આપણે ટ્રેન પકડી લઈએ. એટલે પહેલા સમયને સાચવવો પડે, પછી સમય આપણને સાચવો. તે પ્રમાણે નવા વર્ષના દિવસે ગુરુના દર્શન કરીને સમયને સાચવો. તમે આજના દર્શન સાચવી લો પછી જુઓ તમે આખું વર્ષ ગુરુદેવ તમને સાચવી લે છે. અને આ વર્ષે તો ગુરુવારનો જ દિવસ છે અને નવું વર્ષની શરૂઆત થાય છે. એટલે તમે જુઓ કે વર્ષોથી તમે સાચવતા આવ્યા તો આ વખતે ગુરુવારે તમને સાચવી લીધા. આમાંના ઘણા એવા હશે કે જે ગુરુવારે નહીં આવતા હોય પણ નવા વર્ષે આવી જાય. હવે આજે તમારે ના છૂટકે ગુરુવારે આવવું પડ્યું કે નહીં, એટલે એમ વિચારતો હોય કે અમે તો નવા વર્ષે નથી આવ્યા, પહેલા ગુરુવારે તમે આવ્યા છો. અને તમારું નસીબ કે ગુરુવારના દિવસે નવું વર્ષ ગોઠવાઈ ગયું. એટલે સમયને સાચવવાનો તો સમય આપણને સાચવે છે. અને જ્યાં સમય આપણને સાચવી લે ત્યાં સમજવું કે આપણા જીવનની અંદર બધી જ વસ્તુઓ મુહૂર્તમાં સચવાઈ જાય. આજે બધાએ પોતાના સમયને સાચવી લીધો છે. અને જ્યારે આપણે સમયને સાચવીએ ત્યારે એક વસ્તુ યાદ રાખવી કે આપણે એક અર્થને આપણે સાચવી લીધો છે. આજે આપણે બે બાજુ ડિવાઈડ થયા છે, એક માણસ આપણું સ્વાર્થી છે અને બીજું માણસ પરમાર્થી છે. દુનિયા બે વિભાગમાં વિચારી છે, એક સ્વાર્થવાળી દુનિયા અને એ જ દુનિયામાં અડધા માણસો મળશે તમને પરમાર્થવાળા. સ્વાર્થવાળી દુનિયાનો અર્થ થાય સ્વાર્થ એટલે પોતાનું જ જોવું, અને પરમાર્થની દુનિયાનો અર્થ થાય પરમાર્થ એટલે બીજાનું જોવું. દુનિયા બે વિભાગમાં વેચાયેલી છે. હવે જ્યાં દુનિયા બે વિભાગમાં વેચાયેલી હોય ત્યાં બહુ મુશ્કેલ છે કે સ્વાર્થ અને પરમાર્થને આપણે સાથે રાખી શકીએ. એટલે આજે નવા વર્ષનો સંદેશ છે તે આ જ છે. હું નવા વર્ષનો સંદેશો લખું છું કે સ્વાર્થી માણસ કેવા હોય, તો સ્વાર્થી માણસ બાવળના ઝાડ જેવા હોય કે જેની તમે નજીક જાઓ તો છાંયડો તો મળે જ નહીં, ઉપરથી કાંટા મળે, આપણને અનુભવ આવે કે ખોટાની નજીક ગયો, છેલ્લે પોતાનું કરી ગયો ને મને બાજુ પર આવી ગયો. દરેક જગ્યા પર તમે જોશો સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ. કોઈ માણસ એવો નથી જે પોતાનો સ્વાર્થ ન સાધે, આ સહજ સ્વભાવ છે. એટલે સ્વાર્થી માણસ કેવો હોય તો બાવળ જેવો, છાંયડો તો નહીં મળે પણ કાંટા મળે. અને પરમાર્થી માણસ કેવો હોય તો વડના ઝાડ જેવો કે નજીક જાઓ તો છાયા પણ મળે, થાકી ગયા હોય અને આરામ કરો તો શાંતિ પણ મળે, અને જો એને કાપી લઈ જાઓ તો જમવા માટેના લાકડા પણ થઈ જાય. એટલે વિચારો કે પરમાર્થી માણસ પાસે જવાથી શાંતિ મળે અને સ્વાર્થી માણસ પાસે જવાથી વેદના મળે. આ બે પ્રકારના માણસો, અને આ બે પ્રકારના માણસોની વચ્ચે આપણે બધા પણ વિભાજન થયેલા છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કીધું
કે બે પ્રકારના માણસો હોય, એને પણ સ્વાર્થીનો ભેદ બતાવ્યો છે કે બે પ્રકારના માણસો હોય. કેવા? તો માખી જેવા. એક માખી એવી હોય કે જે ફૂલ પર બેસે, કઈ સારું ગ્રહણ કરે, એ પરમાર્થ, કે ફૂલનો રસ કાઢે, માળામાં મૂકે, એમાં રસનો સંગ્રહ કર્યા કરે, એ રસ ચાકતી નથી પણ બીજાને માટે મધપૂળો છોડીને જતી. એટલે એક માખી એવી જે પરમાર્થી, જે ફક્ત ફૂલ પર બેસે અને બીજાને રસ આપે, અને બીજી માખી કેવી કે જે ગટર પર બેસે તેવી. અને ગટરની માખી શું કરે? ગંદકી ઉઠાવે અને આપણા બધાને રોગ આપે. એમણે આ રીતે બે વિભાગ પાડ્યો, એક ગટરની માખી છે અને બીજી ફૂલની માખી છે, એક સ્વાર્થી છે અને એક પરમાર્થી. એવી જ રીતે તમે જોવા જાઓ તો ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ રામચરિત માનસમાં પણ બે વિભાગ પાડ્યા છે, એક સંત અને બીજો સઠ એટલે દુષ્ટ. જે વેદના આપે તે દુષ્ટ અને જે રાહત આપે તે સાધુ, એ સંત. એમણે કીધું છે કે સારો માણસ કેવો હોય તો કમળ ના જોયું, કે ગમે એટલા કાદવમાં પણ કમળ ખીલે, સુગંધ આપે, એમાં ભમરો બેસે તો એને પણ આનંદ આપે. ભમરો એને ટોચે છે પણ એને આનંદ આપે. પણ એ જ તળાવમાંથી આપણને બગઈ પણ મળે, એ બગઈ જ્યારે આપણી આંગળી પર છીટકી જાય ત્યારે શું થાય? તો એ આપણું લોહી ચૂસે છે અને આપણને નુકસાન કરે. એટલે દુષ્ટ માણસ કેવા? તો બગઈ જેવા, કે જે છીટકી જાય તો લોહી ચૂસી લે આપણું. આપણે નહીં કહીએ, ખબર નહીં કાથી મળ્યો આ જન્મમાં લોહી ચૂહે આખી જિંદગી, એના કરતા ભેગા નહીં થયેલા તો સારા. ઘણી વખતે બને છે, આપણા પડોશી એવા આવી જાય કે આપણે ધારતા નહીં હોય પણ બગઈ જેવા પડોશી આવે કે જે આખી જિંદગી આપણું લોહી ચૂસે અને હંમેશા આપણને વેદના આપે. આપણે નોકરી ધંધે જતા હોય કે આપણા આપણા સર્કલમાં એવા માણસો આવી જાય કે જે આપણે નુકસાન કરતા હોય 24 કલાક. તમે ગમે ત્યાં જાઓ આવા બગઈ જેવા માણસો પણ આવે છે. ત્યાં જેવું નથી, તમે ધર્મ સંપ્રદાયમાં જાઓ ત્યાં પણ તમને બગઈ જેવા માણસ કે જે ફક્ત તમારો ફાયદો લઈ લે પણ તમને કોઈ દિવસ સાચો રસ્તો બતાવે નહીં. અને ઘણી વખતે કમળ જેવા માણસો પણ હોય, કેવા કે જેના તમે સમાઈ જાઓ, તમારું દુઃખ તમે ઠાલવી દો, તમને તકલીફ પડે તો પેલો ઉભો રહે, એવા માણસો પણ આપણી આજુબાજુ મળે. એટલે તુલસીદાસજી આ વિભાગમાં વેચી દીધું, સારી ભાષામાં કીધું કે એક માણસ કમળ જેવો અને બીજો બગઈ જેવો, એક લોહી ચૂસે અને બીજો સુગંધ આવે. રામકૃષ્ણ પરમહંસે અલગ ભાષામાં વાત કરી, દેશી ભાષામાં, અને એમ પણ એ ગામડે રહેતા હતા એટલે દેશી ભાષામાં વાત કરી. એક માખી જેવો ગટર પર બેસે અને એક ફૂલ પર બેસે. આપણે અહીંયા વાત કરી છે તે થોડી સાહિત્ય ભાષામાં વાત કરી કે કોઈને ખોટું નહીં લાગે, ઝાડ તો બેવ જ છે, ભલે ને બાવળનું હોય તો હું ફરક પડે, પણ ઝાડ બેવને આપણે કીધા છે, બસ એક છાંયડો નથી આપતું તો બીજો આપે છે. દાદાએ પણ પોતાની ગુરુવાણીમાં સ્વાર્થી અને પરમાર્થી માણસના વિભાગ પાડ્યા છે. દાદા એવું કીધું કે એક મનમુખી છે અને બીજો ગુરુમુખી. દાદાએ એવા શબ્દનો પ્રયોગ કર્યો કે બંનેને ખોટું નહીં લાગે. એક મનમુખી સ્વાર્થી કે જેમાં મનની ઈચ્છા હોય તેટલું જ કરે, એના મનને ફાવે તે કરે, એના મનને જોઈએ તે બધું જ કરી લે, એના મન પ્રમાણે ચાલે, એનું મન જેમ ચાલે તેમ તમારે ચાલો. મનમુખી એટલે ફૂટી ગયું, તેનું મન જે પ્રમાણે ચાલે તે પ્રમાણે ચાલે, એ થોડો સ્વાર્થી. અને ગુરુમુખી હોય એ પરમાર્થી, પરમ આર્થી, પરમ અર્થ એકાળે, કે જે એને ગુરુએ બતાવ્યું હોય તે અર્થ એકાળે, એમાં પોતાને દુઃખ પડે તો વાંધો નહીં પણ એ બીજાને સુખ આપે. આમ ગુરુદેવે પણ એના બે વિભાગ બતાવ્યા છે.
હવે અહીંયા ક્યાં તો આપણે સ્વાર્થી છે, ક્યાં આપણે પરમાર્થી છે, કોઈ પણ એક જ દિશામાં આપણે છે, એ બે ની વચ્ચે આપણે આવતા નથી. એટલે સ્વાર્થ નો અર્થ જ કાઢ્યો, સ્વાર્થ, સ્વાર્થ એટલે મારા પ્રમાણે હું જે અર્થ કાઢું તે, મારું મેં જોઉં એનું નામ સ્વાર્થ. અને પરમાર્થ, અને પરમાર્થ નો અર્થ થાય કે બીજાનું હું વિચારું એનું નામ પરમાર્થ. પણ જ્યારે આપણે નવા વર્ષની શરૂઆત ગુરુદેવના સાનિધ્યથી આપણે કરીએ ત્યારે ગુરુદેવ આપણને એક જ આશીર્વાદ આપે કે તમારે સ્વાર્થી પણ નથી બનવાનું, તમારે પરમાર્થી પણ નથી બનવાનું, પણ તમારે કેવા બનવાનું છે? પુરુષાર્થી. પુરુષ સારથી કે સારથી, એમાંથી સાર કાઢી લો, એને કહેવાય સારથી, જે સાર કાઢી લે. પણ સાર કાઢવા માટે જેને પુરુષાર્થ કરવો પડે, એવો પુરુષાર્થી આપણે બનવાની જોઈએ કે જે સારું હોય એમાંથી લઈ લો, અને જે પુરુષાર્થ કરે તે નથી સ્વાર્થમાં રહેતો કે નથી પરમાર્થ. ઘણી વખતે પરમાર્થ એ પણ સ્વાર્થ માટે થાય છે, એટલું યાદ રાખજો, અને સ્વાર્થ એ પરમાર્થ માટે પણ થાય. એટલે પાપ અને પુણ્ય બંને લાગી શકે, પણ જો આપણે પુરુષાર્થી બનીએ તો જે સારું હોય તે પકડવાનું અને ખરાબ હોય તો છોડી દેવું. આપણે કેળું ખાઈએ ને, એ કેળાને એક ભાગ છે છાલ, એ ખરાબ છે, પણ એની અંદરનો ભાગ જે ગલ છે એ સારો છે. ઉઠાવીએ તો બંનેને સાથે જ છે, પણ આપણે છાલ નથી ખાતા, જેમ જેમ કેળું ખાતા જઈએ તેમ છાલ છોડી નાખીએ, અને છાલ છોડો અને કેળું જેવું પેટમાં જાય તેવી છાલ આપણે ફેંકી દઈએ. આનું નામ કહેવાય પુરુષાર્થ, કે ધીમે 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 કરીને સ્વાર્થ છોડે અને પરમાર્થને એક નામ. જો આ કેળું ખાવાની પણ એક મજા હોય, તમે કરજો અને પછી મને કહેજો. તો કોઈ દિવસ કેળું ખાવાનું હોય તો કહેજો, ચાલો કેળું લઈ આવો, હું ઘણા ભાઈ કેળું મંગાવું, તો ભાઈ જાની અંદરથી કેળું લઈ આવો, તો મને મહેનત નહીં પડે. એટલે પેલા લોકો હું કરે, આખું કેળાની છાલ કાઢી લાગે અને છાલ કાઢીને કેળું આપે, ત્યારે હું કેવું કે જો આ કેળું છાલ કાઢેલું કેળું ખાવ ને તેમાં મીઠાશ નહીં લાગે. તો પણ એમ કે દાદા એમ બી છાલ તો કાઢી જ નાખવાની, તો કાઢી નાખવાની પણ મને મહેનતથી કાઢવા દે ને. જો કેળાની મજા ત્યારે જ આવે જયારે તમે ઉપર છોલતા જાઓ અને અંદર મોડું મારતા જાઓ, એ સ્વાદ તમે લેજો, અને કોઈ તમને તૈયારનું કેળું આપી દે ને તે ખાજો, એ તમને મોડું લાગે. અને મોડા લાગવા કરતા પણ એની પાછળનું એક બીજું તાત્પર્ય છે, આપણા કેવા કેવા હતો એને આપણે પકડીને આપી દઈએ, એ પણ કરું કે. પણ તમે છોલીને ખાઓ, હવે એ જ કેળાને તમે ડીશની અંદર કાપી કાઢો અને પછી ખાવજો, એનો સ્વાદ આખો બદલાઈ જશે. એ રીતે નહીં, પુરુષાર્થી એટલે કેળું સ્વાર્થ અને પરમાર્થ દેવ સાથે લેવાનું, અને ઉપરથી છોલવાનો પુરુષાર્થ કરવો. એ છોલવાના પુરુષાર્થમાં જેટલી મજા આવે અને જેટલો આનંદ આવે છે તેટલો આનંદ પૂરી છાલ કાઢીને આવતો, તૈયારના કેળામાં આવતો. એટલે મારો કહેવાનો ભાવાર્થ આ છે કે જીવનમાં શું બનવું જોઈએ? પુરુષાર્થ. સ્વાર્થી માણસ પણ મહેનત કરે છે, એનું પોતાનું કરાવવા માટે એણે પણ જોર લગાવવું પડે, પરમાર્થી એ બીજાને કંઈ આપવા માટે એણે પણ જોર લગાવવું પડે. પણ આપણે ફક્ત પુરુષાર્થ કરીએ, પુરુષાર્થ કરનારને જોર ભલે લગાવવું પડે, પણ એ જોર લગાવેલાનો પણ એના માટે એક આનંદ. આજે તમે આવો છો, કેટલા પુરુષાર્થથી આવો, કેટલું બધું સેટિંગ કરવું પડે. આપણે રજાનું સેટિંગ કરો, પૈસાનું સેટિંગ કરો, બસનું સેટિંગ કરો, ગાડીનું સેટિંગ કરો.